સદભાવના અને સત્કર્મ આ બે શબ્દો બહુ બોલાય છે થોડું સમજી લઈએ આ શબ્દો વિશે સ અક્ષર હકાર છે સ સત્યનો દ્યોતક છે સારપ સકારાત્મક કલ્યાણકારી હોય તે સત હૈયે વસે તે ભાવના હાથથી ઉતરે તે કર્મ આ હૈયા અને હાથની જુગલબંધીમાં મસ્તક વચ્ચે આવવાનું ટાળે ત્યારે સદભાવના અને સત્કર્મનો યોગ રચાય એક અભૂતપૂર્વ શિક્ષકનું લખેલું પુસ્તક તેનું શીર્ષક શિક્ષકનું દર્શન તેમાં એક ઘટના વાંચી અને પ્રશ્નનો જવાબ મળ્યો કે સદભાવના અને સત્કર્મ ખરેખર આવા હોય એ દિવસોમાં હું શ્રી રોવિંદ આશ્રમ પોંડિચેરીમાં રહેતો હતો રોજના ક્રમ પ્રમાણે સાંજના ભોજન પછી સમુદ્ર કિનારે ફરવા જતો ટમટમતા તારાઓની વચ્ચે રાત્રિના પ્રારંભે મોજાઓનો ગંભીર નાચ સંભળાતો હતો અચાનક મારી નજર એક બાળક પર પડી તેણે લીલી ચડી પહેરી હતી તેથી હું સમજી ગયો કે આશ્રમની શાળાનો આ વિદ્યાર્થી છે બાળક હશે દસેક વર્ષનું સમુદ્રના મોજા સાથે રમવામાં તે મશગુલ હતું થોડી વારમાં મોજા ભેગું અંદર જાય તો થોડી પળમાં મોજા છડે ઉછળીને બહાર પછડાય બાળકની આ જોખમી રમત જોઈને મને ધ્રાસકો પડ્યો મોજાં સાથે બાળકની ધીંગામસ્તી ચાલુ હતી ત્યાં એકાદ ભયાનક મોજાથી તો તે માંડ બચ્યું હું બૂમ પાડી ઉઠ્યો અરે બેટા તું આ શું કરી રહ્યો છે મોજું ખેંચી જશે તો બહાર નીકળી જા અને ફરી દરિયા કિનારે ક્યારેય એકલો આવીશ નહીં બાળક નીચું જોઈ તરત પાણીમાંથી બહાર નીકળી ગયું પગ આખા અને ચડ્ડી ભીના હતા મેં ફરી બાળકને કહ્યું આવું જોખમ નહીં લેવાનું રમતો બીજી ક્યાં ઓછી છે ફરી ક્યારેય દરિયા કિનારે એકલા નહીં આવવાનું સમજો ને બાળક ચૂપચાપ છાત્રાલય તરફ વળ્યું અને મને લાગ્યું કે ચાલો પ્રકરણ પૂરું થયું પણ ના પ્રકરણ હવે શરૂ થયું બાળકના ગયા પછી અંધારામાંથી એક વ્યક્તિ મારી પાસે આવી તે આશ્રમ શાળાની શિક્ષક અને ગૃહપતિની બેવડી જવાબદારી સંભાળનાર વ્યક્તિ હતી આશ્રમની આ શાળાના ગૃહપતિ અને શિક્ષક શાંત અને સ્વસ્થ ભાવે મારી પાસે આવીને ઊભા રહી ગયા અંધારામાં પણ અમારી આંખો મળી ગઈ થોડા વધુ નજીક આવીને તેઓ બોલ્યા આપે જે કર્યું છે તે ઠીક કર્યું છે પણ આપ એવી છાપ લઈને ન જશો કે બાળકની સંભાળ લેનાર અહીં કોઈ નથી હું એ બાળકનો શિક્ષક છું અને હું એ બાળકની રમત છુપાઈને જોઈ રહ્યો હતો આ બાળકને છાત્રાલીમાંથી સમુદ્ર તરફ દોડતો આવતો જોઈને તુરંત જ હું તેની પાછળ પાછળ આવ્યો છું મેં તેને રોક્યો નહીં કારણ મારે તેને આ અનુભવમાંથી પસાર થવા દેવો હતો હું પોતે સારો તરવૈયો છું અને આ જોખમ વિશે જાગૃત છું મુશ્કેલી ઊભી થાત તો જાનના જોખમે પણ હું તેને બચાવી લેત મારી હાજરીને લીધે તે સલામત હતો માત્ર સલામતીની દૃષ્ટિએ જોઈએ તો તમારું વલણ બરાબર છે પણ જીવનમાં સલામતી જ સર્વસ્વ નથી સલામતી જ જોઈએ તો તો પિંજરાનો પોપટ મુક્ત પંખી કરતાં વધુ સલામત છે પણ તેની પાસે ઉડ્ડયનની સ્વતંત્રતા નથી લાંબે ગાળે તે ઉડવાની ક્ષમતા પણ ગુમાવી બેસવાનું છે અને જ્યાં ઉડ્ડયનની સ્વતંત્રતા નથી ત્યાં વિકાસ ક્યાંથી હોય અને વિકાસહીન જીવનમાં આનંદ ક્યાંથી હોય તમે તેને રોક્યો પણ બાળકને આમ પહેલે ડોકલે રોકીશું તો તેને જીવનના ઉતાર ચઢાવનો અનુભવ ક્યાંથી મળશે આ સમુદ્ર આ રેતી આ મોજા આ આકાશ અને તેની સાથે બાળકની મુક્ત અને નિર્ભય રમત એક બાળક માટે આ અનેરો અનુભવ છે આમાં રોમાંચક અનુભવમાંથી તૃપ્ત થઈને બહાર આવે તે જીવન વિકાસનો એક ભાગ છે બૌદ્ધિક વિકાસ એકલો શા કામનો હૃદયનો વિકાસ પણ થવો જોઈએ કે નહીં હું છાત્રાલયમાં જઈને તેને સમજાવીશ કામ એકલા ન ભાગી નીકળાય પણ મારે પહેલા તો તેને રોકટોક વગરનો અનુભવ આપવો હતો હું મનોમન એ શિક્ષકને વંદન કરી ઉઠ્યું મને થયું કે મારી સદ્ભાવના સાચી પણ પહેલા શિક્ષકનું સત્કર્મ સો ટચનું પરમની શોધમાં અધ્યાત્મ માર્ગે વળેલા તે શિક્ષક શ્રી ભાણદેવજીનું લખેલું હતું એ પુસ્તક મને લાગે છે સદભાવના હશે તો સત્કર્મ થશે Uh-huh.